સુરત પોલીસે આજથી બે વર્ષ પહેલા પંજાબમાં થયેલ ગેંગરેપના આરોપી બાતમીના આધારે ઝડપી પાડી પંજાબ પોલીસને હવાલે કરવાની તજવીજ હાથ ધરી છે. સુરત પોલીસને બાતમી મળી હતી કે આજથી બે વર્ષ પહેલા પંજાબના લુધિયાના શહેરના લાડવાલ પોલીસ મથકમાં ગેંગરેપના વોન્ટેડ આરોપી સુરતના ચોક બજાર વિસ્તારમાં રહે છે. આ બાતમીના આધારે પોલીસે તેને ઝડપી પાડ્યો હતો. તેની પૂછપરછમાં તેણે પોલીસને જણાવ્યું હતું કે ઈશ્વરનગર ખાતે મોબાઈલની દુકાન ધરાવતો હતો. તે સમયે ગેંગરેપનો ભોગ બનનારી કિશોરીના ઓળખીતાઓની મદદથી સુરજ ધરૂપચંદ ખરવરની દુકાનમાં તોડફોડ કરવામાં આવી હતી. આ ઝઘડાની અદાવત રાખી સુરજ તેના અન્ય ત્રણ મિત્રો સાથે મળીને આ કિશોરી પર ગેંગરેપ કર્યો હતો અને ત્યાંથી ભાગી છૂટ્યો હતો. જો કે સુરજ મુખ્ય આરોપી હતો. તે સુરત આવીને અલગ અલગ વિસ્તારમાં રહીને કડિયા કામ કરી પોતાનું ગુજરાન ચલાવતો હતો તેવી કબૂલાત કરતા સુરત પોલીસની એસઓજી પોલીસે તેના વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરી આરોપીને પંજાબ પોલીસને હવાલે કરવાની તજવીજ હાલ સુરત પોલીસે હાથ ધરી છે. પંજાબ રાજ્યના લુધિયાણા શહેરના લાડુઆલ પોલીસ સ્ટેશનના ઈશ્વરનગર ગામની અંદર આજથી બે વર્ષ પહેલા એક ચકચારી ગેંગરેપ થયેલો. ત્રણ ચાર મિત્રોએ મળી એક કિશોરી ઉપર બળાત્કાર કરેલ. જે આરોપી છેલ્લા બે વર્ષથી ચોક બજાર ડભોલી ગામ તળાવ વિસ્તારની અંદર છુપાઈ અને કડિયા કામ કરી છૂટક મજૂરી કરી રહેતો હતો. જે ગેંગરેપના મુખ્ય આરોપીની આજરોજ બાતમી મળતા આરોપી સુરજ ધરૂપચંદ ખરવરને અટકાયત કરેલ છે અને પંજાબ પોલીસ ને સુપ્રત કરવાની કાર્યવાહી હાથ ધરેલી.